गुजरात भर में खेती की जमीन मापणी रीसर्वे डिंडक चाली रही है। राज्यभर खेडूत एनो विरोध कर रहा है। अनेक विसंगतता ने लईने खेडूत नाराज है। आ रीसर्वे विरोध कर रहा है। सरकार पास योग्य रीते सर्वे करने की मांग कर रहा है। तो जेतपुर तालुका में प्रथम दिवस थी विरोध करवामां आवी रह्यो हतो। अने जे रीते आ मापणी चालती हती तेने लईने तालुकाना आगेवानोए आ सर्वे ने बंद कराव्यो हतो। हाल जे सर्वे ने रीसर्वे करवामां आवी रह्यो छे त्यारे पण आ सर्वे अने मापणी ने एक कौभांड तरीके जोवामां आवी रह्यु छे। अने खेडूतो हजी पण विरोध करी रह्या छे। सरकार द्वारा करवामां आवी रहेल आ जमीन मापणी ने खेडूतोए भाई भाईओ वच्चेना झगड़ानुं कारण बताव्यु हतो। कारण के ए के छेड़े आवेल बे भाईओनी जमीनना क्षेत्रफळ अने मापमां वधघट थता एक विवाद थशे अने ते झगड़ानुं मूळ कारण बनशे। रीसर्वे अत्यारे गुजरातनी अंदर 18,000 ગામડામાંથી 12,000 ગામડાની અંદર કાર્યરત છે, ચાલુ છે અને અમુક જિલ્લાઓ પૂરા થઈ ગયા છે। જે જિલ્લાઓની અંદર માપણી થઈ છે એની અંદર ખેડૂતની દાખલા તરીકે જમીન 20 વીઘા હોય એ 15 વીઘા થઈ ગઈ છે અને 15 વીઘા હોય 20 વીઘા થઈ ગઈ છે। 2-3 વીઘાના ફેર છે। જમીનનો સેટો દાખલા તરીકે લંબાઈ મારી 50 મીટરની હોય એ 60 મીટર થઈ ગઈ છે, 80 મીટર થઈ ગઈ છે। એટલે લાંબા ડિફરન્સ છે બહુ। એટલે આના માટે ઘણા છેલ્લા આ માપણી જ્યારે સોંપાણીથી સરકાર દ્વારા પ્રાઇવેટ કંપનીને ત્યારે 5 વર્ષનું નક્કી થયું હતું। હવે 2010ની અંદર આ માપણી ચાલુ થઈ છે અને આજે 2020 ચાલુ છે। 10 વર્ષથી આ લોકો માપણી કરે છે અને 90% ભૂલો છે। તો આ માપણી કેટલા 30 વર્ષે પૂરી કરી શકશે, શું કરશે આ, એવું લાગતું નથી। હવે જે તે વખતે આ કોન્ટ્રાક્ટ અપાણો હતો રીસર્વેનો ત્યારે 263 કરોડનો કોન્ટ્રાક્ટ અપાણો હતો જ્યારે, હવે આની અંદર અટાણે ખર્ચો 600 કરોડની આસપાસ ખર્ચો થઈ ગયો આશરે। તો આ સરકાર શું કરવા માગી રહી છે, એ હું આ માપણીને કેવી રીતે 90% વાંધા હજી છે છતાંય કેવી રીતે ચાલુ રાખે છે અને પાછા મુદત વધારે છે કેવી રીતે મુદત, ખરેખર આ કંપનીઓને બ્લેકલિસ્ટ મૂકી અને નવેસરથી માપણી કરવા નથી પરંતુ એ કરી રહી નથી, માત્ર ને માત્ર રીસર્વ કૌભાંડ કરવા માટે। અને હું આ ખુલ્લી આપણા માધ્યમથી જ ખુલ્લી સીએમને ચેલેન્જ ફેંકું છું કે 18,000 ગામડામાં જે માપણી થઈ ગઈ છે અમુક ગામડાની અંદર, ને તમે આવો આપણે ભેગા મળીએ અને રિયાલિટી ચેક કરીએ શું માપણીની અંદર કહ્યું છે, કે કૌભાંડ છે, હું તમને 100% તમે કયો ગામની અંદર આવવા તૈયાર છું અને આપણે ચેક કરીએ અને પબ્લિક સમક વસ્તુ લેવી કે રિસર્વમાં કેવું કૌભાંડ છે, હું તમારે તમે કયો આવવા તૈયાર છું। ચેતનભાઈ, જે જૂની માપણી હતી અને અત્યારે રીસર્વે ચાલી રહ્યું છે, બેની વચ્ચે વિસંગતતા શું છે અને શું તફાવત શું છે અને લોકો શા માટે આ નવે રીસર્વેનો વિરોધ કરી રહ્યો છે? જૂની માપણી શા માટે સારી હતી અને આ જે નવી માપણી આવતા શું ફર્ક શું પડશે, ખેડૂતોને શું પરિસ્થિતિ થશે? નવી માપણીનો હેતુ બહુ સારો હતો, એના માટે જમીનની ટૂંકમાં આખી ડિજિટલ માપણી થઈ જાય અને રેકર્ડમાં 7/12 જમીન આખા માપ આવી જાય, એના માટે બહુ ઉદ્દેશ્ય બહુ સારો હતો। પરંતુ અમુક લોકોના ખીચા ભરવા માટે, અમુક લોકો કંપનીઓને ખીચા ભરવા માટે આ આખા આખા પલટાવી દેવામાં આવ્યો। આ માપણી અંદર પહેલાં એવું નક્કી થયું ગામડે ગામડે સફાયું થાય, પછી ખેતર મપાય એની અંદર સ્ટોન ખોડે, એક ગામની અંદર આખા એક ગામનો એક સ્ટોન ખોડી અને આખા ગામની માપણી થાય, કોર્ડિનેટ લેવાય, આ માટે આની માપણીની શુભ શરૂઆત થઈ હતી। પરંતુ એ નિયમોને નેવે મૂકી અને તમામ પ્રકારની કોઈ ગામની અંદર જવામાં ન આવ્યું, ઓફિસે બેહી અને માપણી કરી દેવામાં આવી જૂની માપણીની અંદર, ટીપણની અંદર તમે જુઓ ખેતરની જે હકીકત જે સ્થિતિ છે એ સ્થિતિ મુજબ માપણી થતી। પરંતુ અત્યારે તો મેં તમને પહેલાં વાત કરી કે 15 વીઘાવાળી 20 વીઘા થઈ ગઈ, 20 વીઘાવાળી 10 વીઘા 15 વીઘા થઈ ગઈ છે। આ માપણી માત્ર ઓફિસે બેહીને કરવામાં આવી છે, જૂના રેકર્ડને પણ ધ્યાનમાં લેવામાં નથી આવ્યું। ખરેખર જૂનું રેકર્ડ આપણું એક જૂનું રેકર્ડ 50 વર્ષ પહેલાંનું રેકર્ડ હતું, જે રેકર્ડની અંદર ખેડૂતો જ્યારે ઝઘડા થાય ત્યારે રેકર્ડને ધ્યાનમાં રાખી અને ઝઘડાનું સોલ્યુશન થતું। પરંતુ હવે જે નવી માપણી થાય એને તમે કેવી રીતે સોલ્યુશન માટે લઈ શકશો, કારણ કે તમારા 3-3 વીઘા 4-4 વીઘા દાખલા તરીકે 50 મીટરનો સેટો હયાત પડ્યો છે, એ 60 મીટર થઈ ગયો છે, તો આ ઝઘડાનું સોલ્યુશન કેવી રીતે કરશે આગળના સમયમાં? એટલે મને લાગી રહ્યું છે આગળના સમયની અંદર ખેડૂતો આની આ માપણી જો ચાલુ રહી અને હાલી ગઈ, આ માપણીને પ્રમલકેશન થઈ ગયું, તો ખેડૂતો બાધી બાધી અને મને એમ છે એકબીજા ભાઈ ભાઈ મરી જશે, આ ડખાડુખી કરવાવાળી માપણી છે આવડી। ત્યારે ખેડૂતો સરકારને કહી રહ્યા છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપો, પૂરતો ખેત વીમો આપો, યોગ્ય બિરાણ આપો, નહીં કે વિવાદ થાય તેવા જમીનના સર્વે કે માપણી છેલ્લા 10 વર્ષથી ચાલી રહેલા આ જમીન માપણી અને રીસર્વેમાં સરકાર દ્વારા 236 કરોડ ઊન બજેટ ફાળવેલ હતું, જે હાલ 600 કરોડનો ખર્ચ થઈ ચૂક્યો છે। ત્યારે ખેડૂતોને જમીનના વિવાદ સિવાય કંઈ મળ્યું નથી તે ચોક્કસ છે। ત્યારે સરકાર ખેડૂતોના અન્ય પ્રશ્નો ઉપર ધ્યાન આપીને ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખે તે જરૂરી છે। 15-16માં જ્યારે આ માપણી કરવામાં આવી હતી ત્યારે ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હતા કે આ લોકો ગૂગલ અર્થ ઉપરથી ડાયરેક્ટ કોપી પેસ્ટ કરતા હતા, એમાં ટીપણ કે કોઈ પણ વસ્તુ બીજી ધ્યાનમાં નહોતા રાખતા અને જેથી કરીને 1-2 ફૂટ અને 2-2 વીઘા સુધીના પણ ફેર આવ્યા, ઘણાના ખેતર પણ ઉલરીને અલગ જગ્યાએ ગયા છે।
ત્યારે જે તે સમયે એટલે ડખા ઉપડતા હતા એટલે અમે લોકોએ ચેતનભાઈની આગેવાનીમાં અમારી ટીમ દ્વારા જેતપુર તાલુકાના દરેક સરપંચનો કોન્ટેક કરીને અમે લોકોએ આ માપણી જે તે સમયે રોકાઈ હતી પણ ફરીવાર આ ભૂત અત્યારે ધૂણવા માંડ્યું છે. તો જો આ માપણી હવે ફરીવાર થશે તો એક આ બીજી મહામારી પણ આવશે કે ખેડૂતો અંદરોઅંદર બાંધીને મરી જશે. આપણો ઇતિહાસ એમ કહે છે કે એક ફૂટ હારુંથી પણ ખેડૂતો ખૂન ખરાબા એવડા કરી નાખે છે તો આ કેવી આગળ હાલત થશે જેથી કરીને આ તકલીફ ઊભી ન થાય. એટલે અમે ખાસ આગ્રહ કરીએ છીએ તમારા માધ્યમથી કે યોગ્ય નિષ્ણાંતોની સરકાર દ્વારા સલાહ લઈને અને આ અમારા જે ટેક્સના પૈસાથી માપણી કરે એનું નિરાકરણ લઈ આવે. આ એક જે જૂના સર્વે હતું એ વ્યવસ્થિત હતું, એક બધાને પોતપોતાની જમીન માપ પ્રમાણે હતી અને નવા સર્વેની અંદર કોઈને વધી છે જમીન, કોઈને ઘટી છે. તો આની અંદર ભાઈઓને ડખા થાય છે અને જો એક સેઢાના પ્રશ્ને પણ ભાઈઓ બાંધતા હોય તો આમાં તો બબે પાંચ પાંચ વીઘા જમીનના ફેર નીકળે છે. તો આમાં તો ડખા જ થવાના. અને આ જે સરકાર પાસે નથી માંગતા એ સરકાર આપે છે. અત્યારે પાક વીમાની ખેડૂતોને જરૂર છે, પોષણક્ષમની ભાવની જરૂર છે, એ આપતી નથી. આ એક ખોટે ખોટા આ પ્રજાના ટેક્સના પૈસા બરબાદ કરવાની વાત છે. હકીકતમાં એને જો માપણી કરવી જોઈએ તો રિયાલિટી ખેતરમાં આવીને માપ કરી જાય.